नमस्कार दर्शक मित्रों, लोकमंच में आपनुं स्वागत छे। लोकमंच में आज आपणे चर्चा करी रह्या छे के बहु महत्वनी एक एवी हेल्पलाइन 1091 समग्र गुजरात में आप ठीक ठेकाणे आ नंबरनी जाहेरात पण जुओ छो, आ नंबरना मोटा पोस्टर पण जुओ छो। क्यांक आपणने विचार आवे छे के आ नंबरनी हेल्पलाइन आपवामां तो आवी छे, घणा कदाच लोको विचार पण करता हशे के आ हेल्पलाइनथी खरेखर फायदो थयो छे के नहीं। परंतु आ जे 1091 छे એનો મુખ્ય ઉદ્દેશ અત્યારે ખરો ખરા અર્થમાં યથાર્થ થયો છે કે નહીં એ પણ આપણને સવાલ થાય છે। જાહેરાતો બહુ જોઈએ છે, એનો ઉપયોગ થાય છે કે કેમ, અને ખાસ સાચા ઘટનાઓ માટે અથવા સાચા ન્યાય માટે આનો ઉપયોગ થાય છે કે કેમ, અથવા તો એવી વાત કરીએ કે આની સાથે જો ઘણા બધા કેસો નોંધાયેલા હોય અથવા જેવી પણ ફરિયાદ આવતી હોય તો શું ખરા અર્થમાં નિરાકરણ મળે છે કે કેમ, આવી ઘણી બધી પરિસ્થિતિ ઊભી થાય છે। કારણ કે સવલતો આપણને મળતી હોય ત્યારબાદ પણ આપણા મગજમાં ઘણા બધા તર્ક વિતર્ક થતા હોય છે કે ખરેખર એના પરિણામ પર લોકોની નજર હોય છે, અને જેથી કરી આપણને ખ્યાલ આવે છે કે સમાજમાં આ 1091 હેલ્પલાઇન છે અથવા તો મહિલાઓને સારામાં સારી સુવિધા આપી શકે, સવલતો આપી શકે અથવા તો રક્ષણ આપવા માટેની આ જે મદદ હોય છે એ ખરા અર્થમાં સાબિત થાય છે કે કેમ। આપણી સાથે અત્યારે ચર્ચામાં અહીંયા જોડાયા છે સોનલબેન પંડ્યા, કે જેઓ એક એક્ટિવિસ્ટ તરીકે મારી સાથે ઉપસ્થિત છે, આપનું સ્વાગત છે। અને દર્શક મિત્રો, આપણે ચોક્કસ એવું કહીએ છીએ કે 1091 ડાયલ કરો અને મહિલાઓ માટે એક બહુ મોટી હેલ્પ મળી રહે છે। એના પ્રણેતા રુઝાન ખંભાત અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલાં તો હું આપને પૂછીશ કે રુઝાનજી, કે 1091 અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, સૌથી પહેલાં એ વાત આપણે કરીશું કે ફરિયાદો જે આવે છે એ કેટલા પ્રમાણમાં આવે છે? ખાસ તો જેટલી જેમ જેમ અવેરનેસ વધી રહી છે, અમે જ્યારે ચાલુ કરી ત્યારે હાર્ડલી કોઈને 1091 ખબર જ નહોતી શું છે વુમેન હેલ્પલાઈન, અને એની ઉપર આ ટેકનોલોજી છે હાર્ટની જેનાથી લોકેશન શોધે, એ બધું કશું નહોતું ખબર। એટલે જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ છે અને જેમ જેમ અમે એની અવેરનેસ કરી છે, કારણ કે વી આર વેરી લેસ રિસોર્સિસ, એટલે અમારી પાસે એટલા બધા પૈસા નહોતા કે અમે એની એડવર્ટાઇઝમેન્ટો કરી શકીએ, એટલે અમે 1-to-1 અવેરનેસ કરતા હતા, માઉથ ટુ માઉથ પબ્લિસિટી ચાલતી હતી। તો જેમ જેમ થઈ છે એમ જેમ લોકોને ખબર પડી છે ને, લોકોએ એનો જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ઉપયોગ કર્યો છે। આપણે એવું નથી કહેવા માંગતા કે કંઈક શું કહેવાય ક્રાઇમ રેટ વધી ગયો છે કે એવું કશું થયું નથી, પણ પેલા લોકો ચૂપ બેસતા હતા, લોકો સહન કરતા હતા, લોકો પાસે ચોઇસ નહોતો, ઓપ્શન નહોતા। હવે અમે જે અવેરનેસ કરી છે તો એ રીતે લોકોનો ઓપ્શન આવે છે, અને એમ આઈ મીન ધ નંબર ઓફ કોલ્સ ગોન્સ ઓન ઇન્ક્રીઝિંગ, હવે કોલની વેરાયટી બી ઘણી ઘણી થઈ ગઈ છે, કે ઇટ ડિપેન્ડ્સ વી આપણે વિલ સ્ટોક કે કઈ કઈ ટાઈપના કોલ્સ આવે છે। એટલે આ રીતે વી આર ટ્રાય ટુ સી ટુ ઇટ કે અલ્ટિમેટલી અમારો ગોલ ને એમ શું છે કે આપણે 1091 થી લોકોને મદદ કરીએ। એક બહુ સરસ ચીજ થઈ ગઈ છે, નોટ ટુ બ્રેગ અબાઉટ ઇટ, કે લેટ્સ સે કે હવે મારા ફ્રેન્ડ સર્કલમાં એ લોકો બી ઘણા ફ્રેન્ડ્સ વાત કરે કે પોતાના હસબન્ડ જરા મસ્તીમાં કહે કે જો ભાઈ 1091 છે, ધ્યાન રાખજે, એટલે યુ નો એ આવા ડાયલોગો મારે છેડના મત, વરના 1091 આ જાય, 1091 થી ઇફેક્ટ પડે કે ના પણ આ ઇફેક્ટ પડી છે કદાચ કે પુરુષ સમાજમાં ભય બેસી ગયો છે સોનજી। જી ડેફિનેટલી, ને હવે અવેરનેસ, લોકો એજ્યુકેટેડ જે લોકો છે એ પણ હવે સમજ્યા છે કે ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવી રહ્યા છે, એટલે એ પણ એ જોવા માંગે છે કે હવે ક્યાંય પણ કઈ પણ વસ્તુ થાય છે અમારી સાથે તો એનો પ્રતિકાર કરવા માટે એમની પાસે ઓપ્શન્સ અવેલેબલ છે। બીજી કોઈ બી વસ્તુને એડ કરવી ખૂબ જ જરૂરી છે, જ્યારે આવી મીડિયાની અંદર વાત આવે કે ભાઈ અજય દેવગન ની સાથે આપણે હાર્ટનું જયારે રજૂઆત કરી છે કે ભાઈ આવી રીતે લોકેશન ટ્રેસ થાય, આપણે જ્યાં પણ હોઈએ ક્યાંય પણ પ્રોબ્લેમ્સ હોય તો આપણે આ જગ્યા પર તરત ને તરત જ એ લોકો પોલીસ આવીને આપણને મદદ કરી શકશે। તો લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન જયારે એ જેમ રુઝાનબેન કહે છે, પણ જયારે અમને ખબર નથી કે એમને એ પ્રણેતા છે, પણ જયારે અમે જોયું હતું ત્યારે હું પોતે રજીસ્ટર થઈ હતી, અને એમાં એટલા બધા ઓપ્શન્સ છે કે તમે 8 નંબર અંદર નાખી શકો છો કે તમને 1 by 1 બધાને મેસેજ જતા રહે, તમે જયારે 1091 ડાયલ કરો છો તો 5 મિનિટ કે 7 મિનિટમાં પોલીસ પણ આવી જાય છે અને બીજાને મેસેજ પણ જતા રહે છે કે યુ આર ઇન પ્રોબ્લેમ। ઓકે, 1091 ટેકનિક કઈ રીતે કામ કરે છે? કારણ કે આપણે બહુ સરસ હમણાં વાત કરી કે પહેલા આપણી પાસે સોર્સ જ ન હતો અને આપણે શરૂઆત કરી દીધી હતી, આમાં આપણે સૌથી પહેલા જે નિર્ભયા કાંડ થયો તો આપણે એક ટેકનોલોજી મૂકી, જે આપણે એ વખતે એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર નંદા હતા એમને મળી, અને એમને 5 મિનિટ થી 6 મિનિટ નથી લાગી ડિસિઝન લેવા કે હા આપણે કરવું છે, એટલે ઇટ વોઝ વેરી ફાસ્ટ। અને પછી ડીજી લેવલની મીટિંગમાં બી એ લોકોએ 5 મિનિટ નક્કી કર્યું કે આપણે દીકરીઓ માટે બહેનો માટે કરવું છે, આપણે હાર્ટ નામ એટલે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ એક સર્વર મૂક્યું છે, એનું કામ જ એ છે કે તરત લોકેશન શોધે। હવે એ કેવી રીતે થાય છે, જસ્ટ ટુ એક્સપ્લેન ઇટ ટુ યુ, લેટ અસ સે કે કોઈ દીકરી પ્રોબ્લેમમાં છે, બેન પ્રોબ્લેમમાં છે, તો 1091 ડાયલ કરવાનું છે, જ્યારે તમે ડાયલ કરો છો ત્યારે તમે એના પેલી શું કહેવાય આપણે સ્પીડ ડાયલમાં બી મૂકી શકો છો, અગર ડાયલ ના કરી શકો, અને પછી તમે ડાયલ કરી અને તમે તમારે જરૂર નથી કે તમે કાને ફોન રાખવાનો છે, જરૂર નથી કે તમે ઘંટી ડાયલ થઈ ગયો છે, હવે બીજી વાત, અને અને ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે મારું સર્વર એક જ ઘંટીમાં ફોન ઉપાડી દે છે, એટલે જેવું ફોન ઉપાડે છે રેકોર્ડિંગ ચાલુ થઈ જાય, આ બધી ટેકનોલોજી એટલે રેકોર્ડિંગ ચાલુ થાય, અને અમારા ઓપરેટરોની સ્ક્રીન, પોલીસ ઓપરેટર્સ બેઠા હોય કમ્પ્યુટર સ્ક્રીન સામે નંબર ફ્લેશ થતો હોય કે આ નંબરથી ફોન આવે છે, એટલે હું SDR એટલે સબસ્ક્રાઇબર ડિટેલ
રિપોર્ટ લે, જે તમે સિમ કાર્ડમાં જે તમારી ડિટેલ્સ છે એ ફ્લેશ થાય. હવે ઓપરેટર શું કરે કે તમારી જોડે વાત કરવાની કોશિશ કરશે, પણ તમે તો ઇમરજન્સીમાં છો, તમારે તો કોઈ હેરાન કરે છે તો તમે વાત નહીં કરી શકો. એટલે તમારે શું કરવાનું કે મહેરબાની કરીને ફોન કાને ના મૂકતા, ફોન ગજવામાં મૂકજો પણ ફોન બંને તો ચાલુ રાખજો. કારણ કે તમે કાને મૂકશો તો તમને શું એવું લાગે છે કે સામે વાળો તમને હેરાન કરે તો તમને કહે કે સાંભળીને પાછું ના ના સામે વાળો હેરાન કરતો તમે કાને ફોન મૂક્યો હોય તો કે હા બેન વાત કરો વાત કરો, બટ ઓબવિયસલી એવી પરિસ્થિતિ થાય જ નહીં કે ભાઈ ફોન કાને એટલે ફોન કાને મૂકવાની જ નથી, ફોન ગજવામાં ચાલુ રાખજો અને બૂમા બૂમ કરજો, છોડ દે મુજે ક્યાં કર રહા હૈ ઓલ ધોઝ થિંગ્સ. એટલે અમારા ઓપરેટરને તરત ખબર પડી છે કે તમે ઇમરજન્સીમાં છો. એટલે બીજે મિનિટે તમારું લોકેશન મંગાવશે, લોકેશન આવતા 5-7 મિનિટ લાગશે કારણ કે ટેલિકોમ થી સેલ સાઇટ નું આવશે. જેવું લોકેશન આવશે એટલે અમારી પાસે જીપીએસ સિસ્ટમ છે કે અમારા બીજા સ્ક્રીન પર કઈ પીસીઆર, અમદાવાદ પાસે ટોટલ 80 પીસીઆર વાન છે જી બિલકુલ, અને આપણે એટલે કઈ પીસીઆર વાન ત્યાં નજીકના સ્થળમાં છે એટલે એ 80 પીસીઆર વાન ને એક મિનિટ બીજી વાત, હજી પોલી હરેક પીઆઈ પાસે બે પીઆઈ ની વેનો હોય છે 1 ને 2, એટલે આપણી પાસે પૂરા અમદાવાદમાં 160 પોલીસ ની વેનો છે. એટલે 160 પોલીસ ની વેન એ લોકો ચેક કરશે ક્યાં કઈ વેન છે, અને તે નજીકના નજીકમાં લોકેશન હશે એ સાયરન વગાડતી, અમે ખાસ સાયરન વગાડીએ છીએ કારણ કે અમારી પાસે જે લોકેશન આવે છે 500 મીટર એટલે સાયરન વગાડતી તમને બચાવશે. ને સાયરન નો મતલબ હેતુ જે છે કે જ્યારે સાયરન વગાડશે તમને એઝ અ વિક્ટીમ તમને ખબર પડશે કે હા કોઈક તમને બચાવવા આવે છે, પેલો જે તમને હેરાન કરે છે એને ખબર પડશે કે હા પોલીસ આવી ગઈ, અને આજુબાજુ વાળાને ખબર પડે છે કે અહીંયા કઈક અજુમતું બને છે, એટલે એ લોકો ભી ધ્યાન રાખશે કે ભાઈ ક્યાં હો રહા હૈ કુછ હો રહા હૈ એમ તેમ. એટલે આ રીતે અમે બેનને જેટલું જલ્દીમાં જલ્દી ઓછામાં ઓછા રિસ્પોન્સ ટાઈમ થી અમે એને બચાવી લઈએ છીએ. ઓકે સોનલજી, હમણાં વાત કરી કે જે વ્યક્તિ કદાચ આવું વિચારી રહ્યો છે કે મારે કોઈ છોકરીની છેડતી કરવી છે અને એને કદાચ એક બીક હવે લાગી ગઈ હશે કે ભાઈ 109 માં ડાયલ થઈ જશે, તો પણ જે લોકો સીધા માણસ છે ક્યાંક એ લોકોનો પણ મરો થઈ જાય છે, ક્યાંક એ લોકોને પણ બીક લાગી ગઈ છે. દરેક વસ્તુના પ્રોન્સ એન્ડ કોન્સ હોય છે, અને જેમ જેવી રીતે ફાયદા હોય છે એમાં ગેરફાયદા પણ હોય છે. હું પોતે એડવોકેટ છું એટલે એવું છે કે કાયદા એટલા માટે, એક મિનિટ એટલા માટે કે સારો માણસ હશે, સીધો માણસ હશે, એ કદાચ એટલે ડરી ગયો છે કે ભૂલથી બેનને ગેરસમજ ના થઈ જાય અને કદાચ 1091 ના ડાયલ થઈ જાય. આ એ બહુ મોટી મહત્વ, પણ આમાં એવું હોય છે કે એવું નથી હોતું કે પોલીસ આવે ને તમને એક્સપ્લેનેશન કરે તો સપોઝ તમને હેરાન કર્યા હશે અને કઈક હશે તો એમાં બી તથ્ય હોય છે. 1091 ડાયલ કરે એટલે પોલીસ આવશે, પણ પછી બી કાયદાની આખી આટીગુટી માંથી પસાર થવાનું હોય છે. પણ આ એનો ગેરફાયદો દરેક કાયદાનો બી મિસયુઝ કરે છે અને બહેનો કરે છે. ચોક્કસ હું એ વસ્તુ સાથે સહમત છું કે ઘણી વખત દીકરીઓ આવું કરતી હોય છે, અને પણ પાછળથી જ્યારે કાયદાની સાથે જયારે પુરાવા ને બધું રજૂ કરવાનું હોય છે ત્યારે જે માણસ નિર્દોષ હોય છે છૂટી જ જતો હોય છે. પણ જે સમયગાળા દરમિયાન એ વ્યક્તિ હેરાન થાય છે એ વસ્તુ હું તમારી સાથે સહમત છું કે એ થાય જ છે. કયા પ્રકારની હેરાનગતિ એ વ્યક્તિએ ભોગવવી પડે છે? એમાં પોલીસ પર તો અરેસ્ટ કરે, કોઈ પણ દીકરી કમ્પ્લેન કરે છે કે મને એમને છેડતી કરી એના પુરાવા એ બધું તો જયારે કેસ ટ્રાયલ ચાલે ત્યારની વાત છે, ત્યારે ચલાવવાનું છે. પણ એક વખત તમારી ઉપર FIR ફાટી ગઈ એટલે તમારે જામીન બેલ લેવા પડે. તમારે જામીન લેવો છો એટલે તમે દર મહિને મુદત ભરતા કોર્ટની અંદર થઈ ગયા. ચોક્કસ. અને તમને ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે સમાધાન કરવા માટે પૈસાની માંગણી પણ કરવામાં આવતી હોય. બરાબર છે. પણ ન છૂટકે પુરુષ પાસે કોઈ ઓપ્શન ના રહેતા સમાધાન ઉપર પૈસા આપીને સમાધાન. ઓકે, 1091 પર કયા કયા પ્રકારની ફરિયાદ હવે વધારે પડતી આપણે જોવા મળી? સૌથી વધારે આપણા ગુજરાતમાં ડોમેસ્ટિક વાયલન્સ છે, ને ડોમેસ્ટિક વાયલન્સ થી પાછળ, ટુ બી વેરી ફ્રેન્ક, એ રિસર્ચ બી કહે છે કે ભાઈ 85-90% આપણા જાણકાર લોકો જ કરે, એટલે અડબલાબી અને ડોમેસ્ટિક વાયલન્સ. બરાબર છે. અને ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ને એમાં એક બીજી વાત ઇમ્પોર્ટન્ટ કહેતો કે ડોમેસ્ટિક વાયલન્સ માં બીજો છે કે ખાલી હસબન્ડ વાઇફ નો નથી, સાસુ સસરા નો બી ત્રાસ છે, જ્યાં સત્ય છે. અને ઇનડાયરેક્ટલી આમાં દહેજ આવે છે, કારણ કે મેં ઘણી કેસીસ માં જોયું સાંભળ્યું છે કે ભાઈ આ દહેજ ના લીધે પેલા ઘણી વાર તો લેડીઝ ઝઘડા બી હોય છે. અને બીજી વાત, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, એ બી કહી દઉં કે આ ભલે 109 લેડીઝ લાઈન છે, પણ કોઈ એમને જેન્ટ્સ, અમારી પાસે એવી 3-4 સ્ટોરીઝ છે કે જેન્ટ્સો એ ફોન કર્યા છે તો અમે એ લોકોને બી હેલ્પ કરી છે. એવું નથી કે નહીં એ તો લેડીઝ એ ફોન મૂકી દીધો, એવું અમે નથી કરતા. યુ વિલ બી સરપ્રાઈઝ, તમને એક બીજો ઇમ્પોર્ટન્ટ, તમને સમજવા ગમશે એવો કેસ આપું કે એક જામનગર થી ફોન આવ્યો હતો ભૂલથી, અહીંયા વોટ એવર ટેલિકોમ સ્વિચિંગ ના લીધે 1091, એને જામનગર 1091 ડાયલ કર્યો પણ સ્વિચિંગ ના લીધે અહીંયા એલર્ટ થયો. તો અમે એવું ના કહ્યું કે નહીં કોઈ બેન ત્યાં સુસાઇડ કરવા જતા હતા, કોઈ ભાઈએ ફોન કર્યો કે ભાઈ અહીંયા સુસાઇડ કરશે, એડ્રેસ પૂછ્યું ત્યારે ખબર પડી કે આ તો જામનગર છે. તો અમે એવું ના કહ્યું કે નહીં ભાઈ જામનગર છે, તમે ત્યાં જ ફોન કરો. અમે એવું ના કર્યું, અમે કમ્પ્લેન લીધી, અહીંથી જામનગર ફેક્સ કર્યો, અને આઈ થિંક જામનગર નહીં કદાચ જુનાગઢ હતું સોરી, અને અમે ફેક્સ કરી અને ત્યાંથી પોલીસ દોડાવી અને ત્યાંથી અમે કર્યું. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ટેલ યુ કે આ જે 1091 છે, વી વોન્ટ ટુ સી ટુ ઇટ કે વી આર ટ્રાઇંગ ટુ હેલ્પ એવરીબડી. હવે તમારો જે મેઇન ક્વેશ્ચન હતો કે કયા કયા બીજા ટાઈપના કેસીસ આવે છે, તો ઘણા કેસ એવા બી આવે છે જેમાં અમને સામેથી કહે છે કે બેન અમારું બહાર નામ ના જવું જોઈએ, યાદ છે કે બહાર કઈ
પેલા આડાવલા કામ થતા હોય નુક્કડની બાર કે જે ના દારૂના અડ્ડા કે પેલા છોકરાઓ છોકરીને હેરાન કરતા તેવા બી કેસ આવે છે, ત્યારે અમે એને એવી રીતે હેન્ડલ કરીએ છીએ કે અમે તેના પીઆઈ ને કહી દઈએ છીએ. પછી ત્યાંનો પીઆઈ શું કરે છે કે ત્યાં અઠવાડિયું રોજ એની વેન મોકલી દે અને ત્યાં ઉભું રાખી દે છે, તો આપોઆપ પેલા જે આડાવલા કામ કરતો એ છૂટા પડી જાય. હવે એક બહુ નવી અમે સર્વિસ ચાલુ કરી છે છેડતી ઓન ફોન. આ કેસમાં એવું છે રોજના એના 3-4 કેસ અમે હેન્ડલ કરીએ છીએ. એમાં મેં શું કર્યું કે પહેલા તો અમારે જેને કોઈ થેડતી ઓન ફોન કરે, મિસ કોલ, એસએમએસ, અશ્લીલ એસએમએસ, વોટ્સએપ જે બી આડાવલા કરે, હા, તો પહેલા શું કરવું હતું, તમે બે ચીજ કરી શકો. એક તો તમારે પોલીસમાં જઈને પોલીસમાં જઈને કમ્પ્લેન કરવી પડે, એટલે સ્ટેશન જવું પડે પોલીસે, યા બીજો તમે એને બ્લોક કરી દો અગર તમારી પાસે સ્માર્ટફોન હોય, તો પેલો સ્માર્ટફોન હોય બ્લોક કરો તો બીજા નંબર થી હેરાન કરનારો તો બીજા નંબર થી કરશો. એટલે આપણા આખા પોલીસ ડિપાર્ટમેન્ટે વિચાર્યું કે આપણે આ ગુનાઓ ભલે આને નાના ગુના કહીએ પણ એનું પ્રમાણ વધારે હોય એટલે આપણે અટકાવી શકીએ. નાના ગુના કહેવાય પણ બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ જયારે નાના ગુના આપણે દબાવતા નથી તો મોટા સ્વરૂપ લઈ ચોક્કસ, તો કારણ કે અમારી આખી રિસર્ચ કહે છે કે પહેલા પહેલા હિંમત આવી જાય કે લાને કૂચ કોઈ પોલીસ ક્યાં આ બિગાડ લેગી યુ નો આવું બધું, એટલે પછી વધારે હેરાન કરીને પછી એનામાં હિંમત આવે, ઇટ લીડ્સ ટુ રેપ એન્ડ મોલેસ્ટેશન એન્ડ ઇન્ટીઝિંગ. એટલે અમે શું કર્યું કે આ ગુના હવે બધા ફોન પર લેવાના ચાલુ કરી દીધા. એટલે હવે બેનને કોઈ બી આવો પ્રોબ્લેમ હોય તો એને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, એની ઓળખ ગુપ્ત રખાશે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણી બધી બહેનોનો ઇશ્યુ હોય છે કે ઓળખ ગુપ્ત રખાશે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એને ટ્રબલ ટિકિટ નંબર એટલે કમ્પ્લેન નંબર આપશું, એટલે એને એવું બી ખબર પડે કે હા ભાઈ આ ગુનો આ જે પ્રોબ્લેમ છે એને અમે હેન્ડલ કરી રહ્યા છીએ. અને પછી અમે શું કરશું, એની કમ્પ્લેન લીધા પછી એના કોન્સ્ટન્ટ ટચમાં બી રહીશું, અને સામેવાળો જે એને હેરાન કરે છે એ અમારી આખી પોલીસ ટીમ છે. એમાં એવું છે કે અગર સામેવાળો હેરાન કરે તો અમારી પાસે કાનૂની વીકેન્ડ એના અમે ક્રેડિટ કાર્ડ બોલો બધું ટર્મિનેટ કરી શકીએ, એને સર્ટિફિકેટ ના આપી શકીએ, કેરેક્ટર સર્ટિફિકેટ, એટલે યુ નો એટલે એ આખો કંટ્રોલમાં આવી જાય છે. અને હવે હજી એક સ્ટોરી કહું, એનાથી અમને ફાયદો શું થયો કે ઘણી વાર મા બાપ પોતાના છોકરાને લઈને આવે છે કે બેન અમે કંટાળી ગયા, સાહેબ અમે કંટાળી ગયા, તમે જો ના બોલાવી હેરાન કરશે. એટલે આનાથી મને અમને લાભ શું થયો કે આજે નાના ગુના હતા દબાવવા લાગ્યા, પેલા ને ખબર પડવા લાગી કે પોલીસ જાગૃત છે, એ લોકો પોલીસ એવું નથી કે ચાલ ચલેગા. એટલે આનાથી બહુ જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ સોસાયટીમાં પડી રહ્યો છે. ઓકે, અને આપ સોનલજી કાયદા શાસ્ત્રી તરીકે બી કામ કરી રહ્યા છો, ત્યારે તો એક વસ્તુ મહત્વની થાય છે કે આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે કે જ્યારે મોટી મોટી ઘટનાઓ મહિલાઓ સાથે બને છે ત્યારે આપણે એવી વાત કરીએ કે કાયદો સારો છે, કાયદાની એક્શન પણ લેવાય છે એવી પણ વાત કરી છે, પણ આપણે ક્યાંય ખામી જોતા હતા કે ભાઈ મહિલાઓ કાયદાનો ઉપયોગ કેમ નથી કરી શકતી, કારણ કે ઘરનો દરવાજો ખોલવાની હિંમત રાખતી નથી. તો શું ખરેખર 1091માં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે કેમ? ના, હું એવું નથી માનતી, હજી પણ દીકરીઓ ડરે તો છે જ, કારણ કે ક્યારે ઓપન હજી ખુલીને તો બહાર આવ્યું જ નથી, ભલે અવેરનેસ છે પણ એજ્યુકેટેડ લોકોમાં છે. મેં એવા લોકોમાં જોયા છે, મારી પાસે એટલા બધા કેસીસ છે એમાં એવું કહેવાય કે અપર મિડલ હાયર ક્લાસ ફેમિલી હોય એમાં પણ દેજના કિસ્સા જોયા છે, કે કારણ કે એમના એક્સપેક્ટેશન વધારે હોય, એટલે એવા લોકો બહાર નથી આવતા કે ભાઈ હું મારા ઘરે કહીશ તો શું ફરક પડશે, મારું મારા મા બાપ પર એમની એકની એક દીકરી હોય કેવું કે મારું ઘર તૂટી જશે, મારા બાળકોનું શું થશે. મારી પાસે એકાદ હમણાં કિસ્સો એવો પણ આવ્યો છે, તેવો વિચાર કરે એ પોતે બહાર નીકળી જાય છે, બરોબર છે, તો મા બાપ ક્યાં સુધી રાખશે, છોકરાઓ એની પાસે છે, છોકરાઓ એવી એવી પરિસ્થિતિ હું તમને કહીશ કે જ્યારે દીકરીઓ ઘરની અંદર કામ કરતી હોય છે તો કાયદો એવું કહે છે કે જે ફાઇનાન્શિયલી સાઉન્ડ હોય એની પાસે બાળકોની કસ્ટડી રહે. ઓકે, જ્યારે જે દીકરીઓ ભણેલી ગણેલી છે સારા ઘરની છે પણ જે પૈસા પાત્ર હોવાના કારણે ફેમિલી એમને જોબ કરવામાં આવવા દેતી નથી, એટલે એમનું ક્યારે કોઈ કેરિયર બનેલું જ નથી, અને જયારે આ પરિસ્થિતિમાંથી પાસ થાય છે ત્યારે જે પુરુષ પ્રધાન જે સમાજ છે એટલો એક્ટિવ હોય છે કે એમને દરેક વસ્તુ પોતાના નામ ઉપર મિલકત બધું હોય, બધું એટલું મજબૂત રીતે રાખ્યું હોય છે કે જ્યારે બેનને કોઈ કેસ કરવાનો વારો આવે ત્યારે એવું કે મારા હસબન્ડ તો અમારી પેઢી છે ને એમાં જઈને બેસે છે, એમના નામે કશું છે નહીં. એટલે જયારે ભરણ પોષણનો દાવો કરવામાં આવે ત્યારે લડવામાં એટલા બધા કોમ્પ્લિકેશન ઉભા થતા હોય છે કે બેનને છેવટે ન્યાય ના મળે. કોમ્પ્લિકેશન 1091 કર્યા પછી નહીં થતા, થાય જ છે, આ બધું તો છે જ. 1091 તો ખાલી તમને પ્રોબ્લેમ હોય તમે એનો ઉપયોગ, બાકી જે પાછળ તો કાયદાકીય પ્રક્રિયા છે, બરાબર છે, ખાલી ફરિયાદ નોંધાવા પડતું ત્યાં, બરોબર છે. એટલે ક્યાંક ફરક એટલો પડ્યો છે કે જે ઘટનાની નોંધણી નથી થતી અત્યાર સુધી, હવે એ નોંધણી